नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 चैप्टर नंबर 4 परमाणुनु बंधारण लिखानी अंदर पेज नंबर 87 ऊपर 87 विभाग सी नी अंदर आपणे पहोंच्या था। लास्ट नी अंदर आपणे व्याख्याओ करेली हती समस्थानिक अने समदळीयनी। ત્યાર પછી આજે જોઈએ તો સમસ્થાનિકોના અનુપ્રયોગો જણાવો જોઈએ એની અંદર શું કહે છે તો કે પેલો અનુપ્રયોગમાં પરમાણુ ભઠ્ઠીમાં બળતણ સ્વરૂપે એટલે કે ફ્યુલ ઈંધણ સ્વરૂપે બળતણ સ્વરૂપે યુરેનિયમ યુરેનિયમ યુ ના સમસ્થાનિકનો ઉપયોગ થાય છે। શેમાં વાત છે તો કે પરમાણુની જે ભઠ્ઠી છે એ ભઠ્ઠીમાં બળતણ તરીકે યુરેનિયમના સમસ્થાનિકનો ઉપયોગ થાય છે। બીજો કોબાલ્ટનો એક સમસ્થાનિક કોબાલ્ટ એટલે CO આ કોબાલ્ટનો એક સમસ્થાનિક જે કેન્સરની સારવારમાં વપરાય છે। અને ત્રીજો ગોઈટર રોગની સારવાર ગોઈટર રોગ એટલે કે જે ગરદન પાસે થતો આપણી ડોક પાસે થતો રોગ છે આયોડિનની ખામીને કારણે થતો રોગ છે ગોઈટર। આ ગોઈટરની સારવારમાં પણ આયોડિન આઈ ના એક સમસ્થાનિકનો ઉપયોગ થાય છે। અહીં આપણે ત્રણ આપેલા છે ઉપયોગ પરમાણુ ભઠ્ઠીમાં બળતણ તરીકે યુરેનિયમના સમસ્થાનિકનો ઉપયોગ, બીજું કેન્સરની સારવારમાં કોબાલ્ટના સમસ્થાનિકનો ઉપયોગ અને ગોઈટર રોગની સારવારમાં આયોડિનના સમસ્થાનિકનો ઉપયોગ થાય છે। આગળ જોઈએ તો સંયોજકતા વિશે ટૂંક નોંધ લખવાની છે, જોઈએ આપણે સંયોજકતાની અંદર જોઈએ। પ્રશ્ન આપણો એમ છે સંયોજકતા વિશે ટૂંક નોંધ લખો। હવે સંયોજકતા એટલે શું? આપણે આની પહેલા સંયોજકતા માટે વિભાગ બી ની અંદર ત્રીજો પ્રશ્ન કર્યો હતો, ક્લોરિન સલ્ફર અને મેગ્નેશિયમની પરમાણુની સંયોજકતા। સંયોજકતા એટલે શું કહી દીધી? તો કે ફોર એક્ઝામ્પલ તરીકે ક્લોરિન પરમાણુ છે એનો પરમાણીય ક્રમાંક 17 છે, તો ઇલેક્ટ્રોન રચના ગોઠવી એટલે જોજો ત્રણ કક્ષા આપણી છે ઇલેક્ટ્રોનની આજુબાજુમાં, પહેલી કક્ષાને K, બીજી કક્ષાને L અને ત્રીજી કક્ષાને M કક્ષા કહેવાય, KLM। એટલે 17માંથી પહેલી કક્ષામાં વધુમાં વધુ બે સમાવી શકીએ, કે કક્ષામાં એલ કક્ષામાં વધુમાં વધુ 8 સમાવી શકીએ। આપણી પાસે 17 છે, પહેલીમાં 2, બીજીમાં 8, 8ને 2 કેટલા થયા 10, હજી આપણી પાસે 17માંથી કેટલા વધ્યા છે 7, તો બાહ્ય કક્ષામાં આપણે 8 સમાવી શકીએ પણ આપણી પાસે 7 છે। હવે આપણી પાસે 7 છે, બાહ્ય કક્ષામાં 8 અષ્ટક રચના પૂર્ણ થવી જોઈએ, તો L કક્ષા માઇનસ M કક્ષા એટલે 8 માઇનસ 7 બરાબર કેટલા વધે 1, તો આ 1 જે છે એને શું કહેવાય? સંયોજકતા। અથવા તો વ્યાખ્યાની દ્રષ્ટિએ બોલવું હોય તો વ્યાખ્યા આપણે એવું બોલી શકીએ કે પરમાણુની અંદર તમે ઇલેક્ટ્રોન ગોઠવો છો, પછી સૌથી બહારની જે કક્ષા છે જેને બાહ્યતમ કક્ષા કહેવાય, આ બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન જોવા મળે એ ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે। એની અંદર આપણે શું થયું? 2, 8, 7, તો 7 જે થી એ સંયોજકતા ઇલેક્ટ્રોન થયા, 8 - 7 = 1, આ એની શું થઈ? સંયોજકતા। જો પરમાણુની સૌથી બહારની જે પરમાણુમાં ઇલેક્ટ્રોન ગોઠવીએ છીએ એની સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે। ફોર એક્ઝામ્પલ તરીકે તમે વિચારો કાર્બન 6 છે, તો 2 અને 6 સોરી 2 અને 4 4 ને 2 6, તો બાહ્ય કક્ષા કઈ થઈ? 4 ઇલેક્ટ્રોન વાળી, એટલે કે બીજી કક્ષા, એને કઈ કક્ષા કહેવાય? બાહ્ય કક્ષા, બરોબર છે। દરેક તત્વનો પરમાણુ અન્ય તત્વના પરમાણુ સાથે સંયોજાવા માટેની નિશ્ચિત ધોસુ ધરાવે છે, ક્ષમતા ધરાવે છે, એટલે કે એક તત્વ બીજા તત્વ સાથે સંયોજાવા માટે જે ક્ષમતા ધરાવે છે એ ક્ષમતાને શું કહેવાય? સંયોજકતા। સંયોજકતા એટલે ફરીથી એક તત્વ બીજા તત્વ સાથે જોડાવાની
અથવા તો સંયોજવા માટેની જે ક્ષમતા ધરાવીને સંયોજકતા કહે છે. કોઈ પણ પરમાણુની બાહ્ય કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય? 8 ઇલેક્ટ્રોન. એટલે કે અષ્ટકના નિયમનું શું થવું જોઈએ ભાઈ? પાલન. ત્યાર પછી જે તત્વોની બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય તો તેવા તત્વોના પરમાણુઓ ખૂબ જ ઓછી રાસાયણિક સક્રિયતા દર્શાવે છે. સક્રિયતા એટલે શું? તો કે ઝડપથી બીજા તત્વો સાથે પ્રક્રિયા કરવી. મતલબ કે એ સંપૂર્ણ ભરાયેલો હોય તો એને પ્રક્રિયા કરવા માટે કોઈ વિકલ્પ છે નહીં, કારણ કે એ સંપૂર્ણ ભરાયેલી છે, પોતાની રચના જે છે એ પૂર્ણ છે, માટે એની સક્રિયતા કેવી થઈ જાય? ઓછી. સક્રિયતા વધારે કેની હોય? તો કે જે તત્વો સંપૂર્ણ ભરાયેલ ન હોય, એટલે કે અપૂર્ણ ભરાયેલા હોય, તો તેની સક્રિયતા કેવી થાય છે ભાઈ? વધારે. આવા તત્વોના પરમાણુઓની અન્ય તત્વોના પરમાણુઓ સાથે જોડાવાની ક્ષમતા અથવા તો સંયોજકતા કેવી હોય છે ભાઈ? શૂન્ય. આપણે બે વખત આવ્યું, આગળ આવ્યું કે જે તત્વોમાં ઇલેક્ટ્રોન 8 પૂર્ણ ન હોય તો એવા તત્વો બીજા તત્વો સાથે જોડાવાની ક્ષમતા વધારે ધરાવે છે. વધારે ક્ષમતા ધરાવે તો એને શું કહેવાય? સંયોજકતા. હવે જે તત્વો છે એ પોતાની કક્ષામાં સંપૂર્ણ ભરાયેલ છે પોતાના ઇલેક્ટ્રોન, તો એ બીજા તત્વો સાથે કોઈ પણ પ્રકારની સંયોજકતા ધરાવશે નહીં અથવા તો સંયોજવાની ક્ષમતાઓ ધરાવશે નહીં. જો આ સંયોજવાની ક્ષમતા નહીં ધરાવે તો એનો મતલબ એવો થયો કે એના પરમાણુની અંદર ચોક્કસ પ્રમાણમાં ઇલેક્ટ્રોન સંપૂર્ણ રીતે ભરાયેલા છે, માટે તેની સંયોજકતા અથવા તો જોડાવાની ક્ષમતા કેવી થઈ જાય છે ભાઈ? શૂન્ય, એટલે કે ઝીરો. જે તત્વોની સંયોજકતા શૂન્ય હોય અથવા તો ઝીરો હોય, કે જેને જોડાવાની જરૂરિયાત નથી, તો તેવા તત્વોને નિષ્ક્રિય તત્વો પણ કહે છે, કારણ કે એ કોઈ પણ રીતે જોડાતા નથી, કોઈ પણ રીતે પ્રક્રિયા કરતા નથી. સક્રિયતા કેવી હોય છે? સાવ ઓછી. તો એને કેવો તત્વ કહેવાય? નિષ્ક્રિય. નિષ્ક્રિય તત્વો પૈકી માત્ર હિલિયમની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. હવે આવા જે તત્વો છે કે જે સંપૂર્ણ ભરેલા છે એવા તત્વોને નિષ્ક્રિય જાહેર કરવામાં આવ્યા. આવા નિષ્ક્રિય તત્વોમાંથી એક તત્વ એવો લીધો હિલિયમ કે જેની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. જ્યારે બાકીના તત્વોની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 8. હવે નિષ્ક્રિય કેને કહેવાય? તો કે જેની બાહ્ય કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય, સંપૂર્ણ ઇલેક્ટ્રોન ભરાયેલા હોય, કોઈ સાથે સંયોજવાની કાંઈ માથાકૂટ છે નહીં અથવા તો સંયોજવાની કોઈ ક્ષમતા ધરાવવાની જરૂરિયાત છે નહીં, તો આવા તત્વોને નિષ્ક્રિય તત્વો જાહેર કરવામાં આવ્યા. પણ આ નિષ્ક્રિય તત્વોમાંથી એક એવું ઉદાહરણ આપણને જોવા મળ્યું, કયું? તો કે હિલિયમ. હિલિયમ HE, બરાબર. આ હિલિયમની તમે ઇલેક્ટ્રોન રચના ગોઠવી તો ઇલેક્ટ્રોન રચનામાં પોતે હિલિયમ, આપણે બધાને ખબર છે હિલિયમ વાયુ નિષ્ક્રિય છે, છતાંય એની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન જોવા મળ્યા ભાઈ? તો કે 2 ઇલેક્ટ્રોન. 2 ઇલેક્ટ્રોન જોવા મળ્યા. જ્યારે બાકીના બધા તત્વોની બાહ્ય કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હતા, એટલે બીજા કોઈ તત્વોને કાંઈ ચિંતા જેવું હતું નહીં, બીજા તત્વોની ચિંતા કરવાની જરૂરિયાત નથી, કારણ કે ત્યાં શું થાય છે? તો કે એને બાહ્ય કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા, નિષ્ક્રિય થઈ ગયો, કોઈ સાથે જઈએ સંયોજવાની ક્ષમતાઓ ધરાવવાની જરૂરિયાત છે નહીં. પણ અહીંયા હિલિયમમાં થાય છે એવું કે પોતે નિષ્ક્રિય હોવા છતાંય બાહ્ય કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, તો એમાં આપણે જે વાત કરી કે સંયોજવાની અથવા તો સંયોજકતા કેવી થઈ જાય છે? શૂન્ય. પણ એ હિલિયમમાં શૂન્ય થાય નહીં. આગળ જોઈએ. આ વાત થઈ હિલિયમની. આગળ જોઈએ. દરેક તત્વનો પરમાણુ બાહ્ય કક્ષામાં અષ્ટક રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. આપણે બહુ નાનપણથી શીખ્યા છીએ અષ્ટક રચના. અષ્ટક રચના એટલે 8. દાખલા તરીકે તમારે અષ્ટક રચના પૂર્ણ કરવી હોય તો તમારી બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ ભાઈ? તો કે બાહ્ય કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ, તો એને શું કહેવાય? અષ્ટક રચના પૂર્ણ થઈ તેવું કહેવાય છે, બરાબર છે. ત્યાર પછી જોઈએ આપણે, તો આ માટે તે પરમાણુ અન્ય તત્વના પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી અથવા તો આપલે કરે છે.
બે કે તેથી વધુ તત્વના પરમાણુની બાહ્ય કક્ષામાં ભાગીદારી કરતા અથવા તો વિનિમય કરતા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા કહે છે. હવે આ ઉદાહરણ આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. હવે છેલ્લે આપણે એવું કીધું કે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા કરવાનું છે. તો આપણે જોઈએ સોડિયમ જેની સંજ્ઞા છે Na, પછી જોઈએ ક્લોરિન જેની સંજ્ઞા છે Cl. હવે સોડિયમનો પરમાણુ ક્રમાંક છે ભાઈ 11, જ્યારે ક્લોરિનનો પરમાણુ ક્રમાંક છે Z=17. હવે ઇલેક્ટ્રોન રચનામાં આપણે એવું કીધું છે કે અષ્ટક રચના પૂર્ણ થવી જોઈએ. જોઈએ ઇલેક્ટ્રોન રચના 11ને ધ્યાનમાં રાખીને ગોઠવીએ તો શું થશે? પહેલી કક્ષામાં 2, બીજીમાં 8, 8, 9, 10. આપણી પાસે 11 છે તો છેલ્લી કક્ષામાં કેટલા હોય ભાઈ? 1. આની અંદર ગોઠવીએ, પહેલી કક્ષામાં 2, બીજીમાં 8, 8, 9, 10. હજી કેટલા છે ભાઈ? 7. હવે આપણે એવું કીધું કે અષ્ટક રચના પૂર્ણ થવી જોઈએ. અહીંયા આપણે અષ્ટક રચના પૂર્ણ થતી નથી બંનેમાં, એટલે શું થશે? તો કે સોડિયમ અને ક્લોરિન બંને એકબીજા સાથે ઇલેક્ટ્રોનની શું કરશે ભાઈ? ભાગીદારી. જોઈએ કેવી રીતના કરશે. અહીંયા જોઈએ પહેલી કક્ષામાં 2 છે, અહીંયા પહેલી કક્ષામાં 2, બીજીમાં 8 છે, બીજીમાં 8 છે, પણ બાહ્ય કક્ષામાં અહીંયા 1 છે અને અહીંયા કેટલા છે? 7. હવે આવું બોલી શકીએ કે સોડિયમને અષ્ટક રચના પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂરી છે? 7ની જરૂર છે. અહીંયા જોઈએ તો ક્લોરિનને અષ્ટક રચના પૂર્ણ કરવા માટે કેટલાની જરૂર છે? તો કે 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. હવે જોઈએ આ 7 મેળવે અથવા તો 1 ગુમાવે, કયું સરળ પડે? 1 ગુમાવે એ સરળ પડે છે. ક્લોરિનમાં 7 મેળવે, સોરી 7 ગુમાવે અથવા તો 1 મેળવે. હવે 7 ગુમાવશે એટલે અહીંયા અષ્ટક થઈ ગયા, સેમ ટુ અહીંયા 1 ગુમાવશે તો અહીંયા અષ્ટક થઈ ગયા. મતલબ કે બંને એકબીજા સાથે ભાગીદારી કરશે, પણ સરળતા રૂપે કરશે કે જેમને બંનેને સરળતા રહે. એટલે થશે શું ભાગીદારીની અંદર? તો કે સોડિયમ જે છે એ પોતાનામાં રહેલો 1 ઇલેક્ટ્રોન કેને આપી દેશે ભાઈ? ક્લોરિનને. ક્લોરિનને શું કરે છે? દાન કરે છે. તો અહીંયા હવે શું વધ્યું ભાઈ? તો કે અહીંયા આપણી પાસે વધે છે 2 અને 8. હવે જોઈએ તો અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ બાહ્ય કક્ષામાં, સોડિયમ ઓકે, ક્લોરિન 2, 8. 7 તો હતા જ, 1 આની પાસેથી લીધો, કેટલા થયા? 8. અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ બાહ્ય કક્ષામાં. હા, હવે સોડિયમે જે છે એ ઇલેક્ટ્રોન દીધો છે, મતલબ કે દાતા થયો છે, તો સોડિયમ ઉપર શું લાગશે? Na પ્લસ. ક્લોરિન પાસે શું લાગશે? બીજા પાસેથી સ્વીકાર્યો છે Cl માઇનસ. આ રીતે સોડિયમ અને ક્લોરિન બંને ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને પછી પોતે બનાવે છે શું? NaCl. ખ્યાલ આવ્યો મિત્રો બધાને? આ માત્ર એક ઉદાહરણ છે સંયોજકતા માટે, સમજવા માટે. પણ છેલ્લે આપણે એવો પોઈન્ટ કીધો કે ભાઈ અષ્ટક રચના પૂર્ણ થવી જોઈએ, બાહ્ય કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. તો આમી એવું સમજાયેલું છે કે બંને કેવી રીતના ભાગીદારી કરી શકે. આજે આપણે અહીંયા સંયોજકતા સુધીનું રાખીએ. આવતીકાલે આગળ વધશું 3જા પ્રશ્નથી, આલ્ફા કણ પ્રકરણના પ્રયોગના ફલિતાર્થી. પણ આવતીકાલે. નમસ્કાર.